નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું અંકિત. સમાચારો જોઈએ સુપરફાસ્ટ સ્પીડમાં. 3 દિવસ માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી છે. કમલમમાં જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના તમામ નેતાઓ હાજર છે. આ બેઠકમાં 2 જિલ્લા પંચાયત 17 તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. સાથે જ 75 નગરપાલિકા માટે ઉમેદવારના નામ પર પણ ચર્ચા થશે. જિલ્લા પંચાયતની 110 બેઠકોના ઉમેદવારો, તાલુકા પંચાયતની 436 બેઠકોના ઉમેદવારો માટે પણ ચર્ચા થશે. આ ઉપરાંત નગરપાલિકાની 2116 બેઠકો માટે ઉમેદવારની પસંદગી માટે ચર્ચા થશે. ભાવનગર જિલ્લા પંચાયતના બજેટની સભામાં હોબાળો થયો હતો. ભાવનગરમાં ભાજપ વિપક્ષના છે ત્યારે બજેટ મંજૂર ન થવામાં આવ્યું. બજેટની નકલો ફાડીને વિરોધ દર્શાવવામાં આવ્યો ત્યારે સામે સત્તા પક્ષે પણ વિપક્ષનો વિરોધ કર્યો. જૂનાગઢમાં જિલ્લા સહકારી બેંકના વર્તમાન ચેરમેન જશા બારડની હાર થઈ છે. જશા બારડની જગ્યાએ એલટી રાજાણી ચૂંટાયા છે, તો વાઇસ ચેરમેન પદે મનુભાઈ ખૂંટી ચૂંટાયા છે, તો મેનેજિંગ ડાયરેક્ટર તરીકે દિનેશભાઈ ખટારિયા ચૂંટાયા છે. કહી શકાય વિવાદોમાં ઘેરાયા બાદ જશા બારડનું કદ ઘટ્યું છે. અમદાવાદ પોલીસે માનવ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં પોલીસને ગેંગના 4 લોકોની ધરપકડ કરવામાં સફળતા મળી. 2 મહિલા અને 2 પુરુષનો તેમાં સમાવેશ થાય છે. 1 લાખ રૂપિયામાં બાળકોનો સોદો કરતા હોવાનો પણ ખુલાસો થયો છે. અમદાવાદમાં આરટીઓ કચેરીમાંથી હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયા. આરટીઓમાં એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જેમાં વાહન ટ્રાન્સફર કરવા માટે 2 અધિકારીઓએ લાંચ માંગતા બંનેને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા. સુરતના રાહદારીઓના ગળામાંથી ચેઇન લૂંટી ફૂલ સ્પીડમાં ફરાર થઈ જવાની વધુ એક ઘટના પર્વત પાટિયામાં બની છે, જેમાં મોર્નિંગ વોક પર નીકળેલા કાપડના વેપારીના ગળામાંથી 2 તોલા સોનાના ચેઇનની લૂંટ ચલાવવા પલ્સર બાઇક પર આવેલા 3 લૂંટારૂ ફરાર થઈ ગયા હતા. સોનાની ચેઇનની લૂંટ બાદ અમિતભાઈએ પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટ ચલાવનારા આરોપીઓને ઝડપી પાડવા ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ ડીઆરઆઈ એ બ્રાસના ભંગારના સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે. જામનગરની કંપની દિવ્યાંશી મેટલનું મુદ્રાપોર્ટ પરથી ઝડપાયું સ્મગલિંગ. 1.5 કરોડનો મુદ્દામાલ કરાયો, જપ્ત. દુબઈથી સ્મગલિંગ ચાલતું હોવાનો થયો ખુલાસો. સુરતમાં કતારગામની શાળાના વિદ્યાર્થીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. ફી નહીં ભરતા ધોરણ 9ના વિદ્યાર્થીને આચાર્યએ ઠપકો આપી શાળામાંથી કાઢી મૂક્યો અને વિદ્યાર્થીએ ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. આણંદની ભાદરણ પોલીસે મોટી સંખ્યામાં ઝડપી પાડ્યો વિદેશી દારૂનો જથ્થો. પંજાબ પાસિંગની ટ્રકમાંથી મળી આવેલા દારૂના જથ્થા અંગે પોલીસે તપાસ હાથ ધરી. સુરતના પૂર્ણા વિસ્તારમાં 1 વ્યક્તિ પર બુટલેગરે કર્યો હુમલો. સાહેલ આહિર નામના બુટલેગર પર દારૂ નહીં વેચવા બાબતે ઠપકો આપનાર પર જીવલેણ હુમલો કર્યો. માથામાં લોખંડના પાઇપ વડે હુમલો કરાતા ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો. નર્મદા જિલ્લાની ઉતાવળી પ્રાથમિક શાળામાં શિક્ષક દારૂ પીને શાળામાં આવતો હતો. આ જાણકારી ઈટવી દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી, ત્યારે આજે જિલ્લા શિક્ષણાધિકારીએ આ શિક્ષકને હેડક્વાર્ટર મોકલ્યો છે અને તપાસના આદેશ આપી દીધા છે. અમદાવાદમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટ એએમસીને આદેશ આપતા જણાવ્યું છે કે જે વિસ્તારમાં મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે 15 દિવસમાં રસ્તાઓનું કામ પૂર્ણ કરવામાં આવશે, તથા હાઈકોર્ટે રસ્તાઓની સ્થિતિ અંગે પણ રિપોર્ટ માંગ્યો. અમરેલી બગસરાના વાઘણીયા ગામમાં શ્વાન અને દીપડો કુવામાં ખાબક્યા. શ્વાનની પાછળ દીપડો દોડી રહ્યો હતો, તે દરમિયાન શ્વાન કુવામાં પડ્યો અને તે બાદ દીપડો પણ કુવામાં ખાબક્યો, ત્યારે દીપડાને બચાવવા વન વિભાગે કામગીરી હાથ ધરી. સુરેન્દ્રનગરમાં સિંહના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બામણબોર પાસે સિંહણે 2 વાછરડાને પોતાનો શિકાર બનાવતા પશુપાલકોમાં ભય ફેલાયો. આ ઘટના બાદ ગામ લોકોએ વન વિભાગમાં જાણ કરી. અમદાવાદની એલજી હોસ્પિટલમાં બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, ત્યારે બાળકીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ડોક્ટર્સની બેદરકારીના કારણે તેમની બાળકીનું મોત થયું છે અને પરિવારજનો ઉપવાસ પર બેસી ગયા છે. જણાવ્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમરનાથ ઉપવાસ કરીશું. જોકે ઉપવાસ પર બેઠેલા પરિવારજનોના 10 વ્યક્તિની પોલીસે અટકાયત પણ કરી. કચ્છના ભચાઉ ગાંધીધામ હાઈવે પર 3 વાહનો વચ્ચે અકસ્માત થયો. 2 ટ્રેલર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો, તો અકસ્માત બાદ 1 ટ્રેલરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી.
મહીસાગર જિલ્લા એસટી બસ સ્ટેન્ડ પાસે દિવાલ ધરાશાયી થઈ. ડ્રાઈવરે બસ રિવર્સ લેતા બસ દિવાલ સાથે ટકરાઈ અને ત્યારબાદ દિવાલ ધરાશાયી થઈ હતી. તો દિવાલ પડતા મુસાફરોમાં દોડધામ મચી હતી, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. નડિયાદ આંબેડકર રોડ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું. ટ્રકની અડફેટે બાઇક આવી જતા અકસ્માત થતા ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે. સુરત કતાર ગામના વિદ્યાર્થીના આપઘાત મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રિન્સિપલ, ટ્રસ્ટી અને શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. વિદ્યાર્થીઓ ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. છોટાઉદેપુરની કવાટ ઇંગ્લિશ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ધરણા પર ઉતર્યા છે. રમતના મેદાનમાં થતા બાંધકામને લઈને વિદ્યાર્થીઓ ધરણા પર ઉતર્યા. ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા અગાઉ મામલતદારને આવેદનપત્ર પણ અપાયું હતું, તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓ કેમ્પસની બહાર ચાર રસ્તા પર ધરણા પર બેઠા છે. સીએ ફાઇનલનું બુધવારે પરિણામ જાહેર થયું. આ વખતે સીએ ફાઇનલનું પરિણામ 28.33% રહ્યું, જે ગત વર્ષની સરખામણી 1.45% વધુ છે. નવેમ્બર 2017માં લેવાયેલી સીએની પરીક્ષામાં કુલ 1020 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 289 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. ઉત્તીર્ણ વિદ્યાર્થીઓમાં ટોપ 50માં અમદાવાદ 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જો વાત ઓલ ઇન્ડિયા લેવલની કરીએ તો તેનું પરિણામ 22.76% રહ્યું. રાજ્યમાં નવી સરકારની રચના બાદ હવે દરેક પ્રધાનોને જે તે જિલ્લાની જવાબદારી સોંપાય છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને વડોદરા અને ખેડા જિલ્લાની જવાબદારી સોંપાઈ, તો આરસી ફળદુને અમદાવાદ અને અમરેલી જિલ્લાના પ્રભારી પ્રધાન બનાવાયા. ભૂપેન્દ્રસિંહને રાજકોટ, ભાવનગરની કમાન સોંપાઈ, તો કૌશિક પટેલને સુરત અને તાપીની જવાબદારી સોંપાઈ છે. ગામડાઓના વિકાસ પર ફોકસ કરવા માંગે છે ગુજરાત સરકાર. ગ્રામ્ય વિસ્તારની માળખાકીય સુવિધાને લઈને મહેસૂલ પ્રધાન કૌશિક પટેલની અધ્યક્ષતામાં આવતી બેઠક મળશે, જ્યારે સવારે 9:30 કલાકે સ્વર્ણિમ સંકુલ ખાતે મળશે બેઠક. કલેક્ટરો પાસેથી જિલ્લાના આયોજન, વિકાસ કામના વિવિધ પ્રોજેક્ટને લઈને રિપોર્ટ માંગવામાં આવશે. બેઠકમાં જળાશયોની સ્થિતિ, પીવાના પાણીના પ્રશ્ન, ઉપલબ્ધ ઘાસચારાની સ્થિતિ અંગે પણ હોમવર્ક કરી આપવાની કલેક્ટરોને સૂચના અપાઈ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાને અપાયું સુરક્ષા કવચ. સાંસદ મનસુખ વસાવાને મળેલી મારી નાખવાની ધમકીઓ બાદ આદિવાસીઓ આગળ આવ્યા. સાંસદને સુરક્ષા મળે તે માટે રેલી યોજે તે પહેલા જ પોલીસે સુરક્ષા કવચ પૂરું પાડ્યું. હથિયારધારી પોલીસ જવાનોને તૈનાત કરાયા. વડોદરાના બાંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પત્રકાર પરિષદ યોજી તેમની પર થયેલા આક્ષેપોનું ખંડન કર્યું. યોગેશ પટેલે કહ્યું કે પાલિકાના કમિશનર વિનોદ રાવની બદલી કરવા માટે તેમણે જ મહેસૂલ વિભાગના અધિકારીઓને પત્ર લખ્યો હતો. યોગેશ પટેલે મીડિયા સમક્ષ રજૂ કર્યો પત્ર અને સાથે જ કહ્યું કે કલેક્ટરે આચરેલા કૌભાંડનો પર્દાફાશ કરીશ. ગિરનારમાં મારામારીના કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સામે હાઈકોર્ટનો આદેશ છતાં તપાસમાં નથી યોગ્ય પ્રગતિ, જે અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવા માંગ કરાઈ. બીજી તરફ દિનુ બોઘા સોલંકીએ કેસમાં તેમને પક્ષકાર બનાવવા માંગ કરી. ધારી પાસેના ગ્રેટર ગીરના જંગલમાં વાઇલ્ડ બુડ રિસોર્ટ પ્રોજેક્ટ માટે જમીન ફાળવવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરાઈ. હાઈકોર્ટે આ કેસમાં કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવવા આદેશ કર્યો. હાઈકોર્ટે અરજદારને આદેશ કર્યો છે કે કેન્દ્ર સરકારને અરજીની નકલ આપવામાં આવે. ફેબ્રુઆરીમાં હાથ ધરાશે કેસની વધુ સુનાવણી. જૂનાગઢના માણાવદર તાલુકાના મીતરી ગામે દબાણ હટાવવા મામલે બે મહિલાઓએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ. બે મહિલાઓની દબાણ હટાવવાની માંગના સંતોષાતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પીડિત મહિલાઓએ કાળવા ચોકમાં સૂતા સૂતા વિરોધ નોંધાવ્યો. કલેક્ટરને સ્થળ પર જ બોલાવવાની માંગ કરી. નર્મદાના ઉતાવળી પ્રાથમિક શાળાના આચાર્ય શાળાની ચાવી લઈને ફરાર થઈ ગયા. શિક્ષકો વિદ્યાર્થીઓને શાળાના ઓટલા પર બેસી ભણાવવા મજબૂર બન્યા. આચાર્ય રોજ દારૂ પીને શાળાએ આવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો, ત્યારે ડીઈઓએ મુખ્ય શિક્ષક સામે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી. અમરેલીના રાજુલાના કાતર ગામના ડુંગરોમાં લાગી ભીષણ આગ. વન વિભાગ અને રેવન્યુમાં આવતા ડુંગરામાં આગ લાગતા વન પ્રાણીઓમાં મચી અફરાતફરી. નીલગાયના ટોળા અને સિંહો ડુંગર ઉમટી અને વિસ્તારમાં દોડ્યા. કલાકોની મહાજહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. સંખેડાના હાંદોદની જીની મિલમાં કપાસમાં ઢગમાં આગ લાગી. આકસ્મિક કારણોસર આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. કપાસના ઢગમાં આગ લાગતા લાખોના નુકસાનની શક્યતા.
માંડવીના કરંજ ગામે જીઆઈડીસીની એક કંપનીના ગોડાઉનમાં આગ લાગી. જાણ કર્યાના કલાક બાદ આવેલી ફાયર ફાઈટરને કારણે મોટાભાગનો જથ્થો બળીને ખાક થઈ ગયો. પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે. 18 ફેબ્રુઆરીએ ત્રિપુરા તો 27 ફેબ્રુઆરીએ મેઘાલય, નાગાલેન્ડમાં મતદાન થશે, ત્યારે 3 માર્ચે તેનું પરિણામ આવી જશે. ઇઝરાયેલના વડાપ્રધાનના મુંબઈમાં ભારતીય ઉદ્યોગપતિ સાથે મુલાકાત થઈ. આ દરમિયાન તેઓએ જણાવ્યું કે ભવિષ્ય તેનું હોય છે જેઓ નવીનતાને અપનાવે છે. ભારત અને ઇઝરાયેલની ભાગીદારી સૌના સ્વપ્ન પૂર્ણ કરશે. પીએમ મોદીની સાથે વ્યક્તિગત રૂપે મારી સારી મિત્રતા છે. પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું. પાકિસ્તાન તરફ ઇસ્તાતા જમ્મુ કાશ્મીર બોર્ડર પર સીઝફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેવામાં જમ્મુ કાશ્મીરના આરેસપુરા અને અરનિયા વિસ્તારમાં ભારતીય ચોકીઓ પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જેમાં એક જવાન શહીદ થયો છે, ત્યારે સેના દ્વારા 200 કિલોમીટરના વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરાયું. જમ્મુ કાશ્મીરના અરનિયા સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના સીઝફાયરનો વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાનના 3 રેન્જર્સને ઠાર કર્યા. એટલું જ નહીં, ભારતે પાકિસ્તાનની ચોકીઓ પણ તબાહ કરી નાખી. તમિલનાડુની રાજનીતિ હવે કોઈ એક્શન ફિલ્મથી ઓછી નથી. સાઉથના 2 મોટા સુપરસ્ટાર રાજકારણમાં એન્ટ્રી લઈ ચૂક્યા છે અને હવે એકબીજાની આમને સામે પણ છે. કમલ હાસને એક મેગેઝિન સાથે વાત કરતા આડકતરી રીતે રજનીકાંતને બહારી ગણાવ્યા. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ઈડી આજે ફરીથી પૂછપરછ કરશે. 2 દિવસ પહેલા કાર્તિને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ન આવતા કાર્તિ ચિદમ્બરમને ફરીથી ઈડી સમક્ષ હાજર રહેવા ફરમાન આપવામાં આવ્યું. કાંતિ વિરુદ્ધ ગત વર્ષે પીએમએલએ એક્ટ અંતર્ગત ઈડીએ ફરિયાદ નોંધી. કાર્તિ ચિદમ્બરમ પર આઈએનએક્સ મીડિયા કંપનીને એફઆઈપીબી માટેની ખોટી રીતે મંજૂરી આપવાનો આરોપ લાગ્યો છે, જેના માટે કાર્તિ ચિદમ્બરમને 3.5 કરોડ રૂપિયા મળ્યા હતા. આ મામલો તે સમયનો છે જ્યારે કાર્તિના પિતા ચિદમ્બરમ કેન્દ્ર સરકારમાં નાણાપ્રધાન હતા. આ મામલે સીબીઆઈ પણ કાર્તિ ચિદમ્બરમની પૂછપરછ કરી ચૂકી છે. કેરળના અલાપુઝામાં 2 પોલીસ અધિકારી સાથે અન્ય 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારી સહિત 5 લોકો ઉપર એક સગીર સાથે કથિત યૌન ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગુરુગ્રામ બાદ લખનૌની એક શાળામાંથી પણ લોહિયાળ સમાચાર આવ્યા. બ્રાઇટલેન્ડ નામની શાળામાં 1-7 વર્ષીય વિદ્યાર્થીની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સમગ્ર પ્રકરણમાં એ જ શાળામાં 7 ધોરણમાં ભણતી વિદ્યાર્થીનું નામ સામે આવ્યું છે. આરોપી વિદ્યાર્થીનીએ પીડિતને શાળાના ટોયલેટમાં લઈ જઈને હાથ પગ બાંધી દીધા, ત્યારબાદ છરી વડે હુમલો કર્યો અને પછી ટોયલેટમાં જ બંધ કરીને ભાગી નીકળી. પોલીસ દ્વારા હાલમાં આરોપી વિદ્યાર્થીની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ બાળકનું નિવેદન લઈને અન્ય વિદ્યાર્થીઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. શાળાના પ્રશાસન પર વાલીઓએ સમગ્ર મામલે પોલીસે જાણ ન કરવાનો આરોપ લગાવ્યો અને શાળાની બહાર પ્રદર્શન કર્યું હતું. જાન્યુઆરી મહિનાના શરૂઆતના દિવસોમાં જ અમેરિકા, બ્રિટન, ચીન અને રશિયા જેવા દેશોએ હિમ પ્રકોપનો સામનો કર્યો હતો. ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરમાં પણ હવે ભીષણ ઠંડી બાદ હિમવર્ષાનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં હિમવર્ષા સાથે તોફાન આવી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે ગુરુવાર સાંજ સુધી ખતરો રહેશે. તોફાનની સૌથી વધુ અસર કાશ્મીરના 7 જિલ્લાઓમાં રહેશે, જેમાં અનંતનાગ, કુલગામ, વડગામ, બારામુલ્લા, કુપવાડા, બાંદીપુરા અને ગાંદરબલના વિસ્તારો સામેલ છે. સાથે લોકોને સતર્ક રહેવા કહેવાયું છે. કારગિલમાં તાપમાન -19 ડિગ્રી પર છે, તો લેહમાં -13.6 ડિગ્રી, જ્યારે શ્રીનગરમાં -3.6 ડિગ્રી તાપમાન છે. દિલ્હીમાં ઠંડી અને ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ધુમ્મસના કારણે 30 ફ્લાઇટ મોડી પડી, જ્યારે 3 રદ કરવામાં આવી, તો 39 ટ્રેનો મોડી છે, ત્યારે 5 ટ્રેનો રદ કરાઈ, જ્યારે 11 ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયા. ધુમ્મસના કારણે રસ્તાઓ પર ગાડીઓની રફતાર ધીમી પડી છે. ધુમ્મસના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. પરિણામે ઓફિસ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લોકોનો સરકાર સામેનો રોષ દેખાયો. સિંધના લોકોએ એક રેલીનું આયોજન કર્યું, જેમાં પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન અને ચીનના વિરોધમાં નારા લગાવ્યા. મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહીમના 2 ભત્રીજા દુબઈથી ઠાણે જેલમાં બંધ. તેના નાના ભાઈ ઇકબાલ કાસ્કરને મળવા આવ્યા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાસ્કરનો પુત્ર રિઝવાન અને દાઉદના બીજા ભાઈ અનીસના પુત્ર આરિસે ગત મહિને જેલમાં જ કાસ્કર સાથે મુલાકાત કરી.
कातिल ठंडीना कारणे रशियानु जनजीवन भारे प्रभावित बन्यु छे। रशियामां तापमाननो पारो -67 डिग्री पर पहोंच्यो छे। आ ठंडी एवी छे के लोको ज्यारे पोताना घरथी बहार निकळे छे तो तेमनी आंखो पण अने आईब्रोमां पण बरफ जामी जाय छे। आ स्थिति रशियाना यात्सकू प्रांतमां जोवा मळी रही छे। अहीं शाळाઓ તો બંધ છે જ, પરંતુ પોલીસે પણ નિર્દેશ જારી કર્યા છે કે પોતાના બાળકોને શાળા અને બહાર રમવા પણ ન મોકલે। મહત્વનું છે કે અહીં 2013માં પણ આવી જ કાતિલ ઠંડી પડી હતી અને તે વખતે અહીંનું તાપમાન -71 ડિગ્રીના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું। પાકિસ્તાન અને પંજાબ પ્રાંતની પીએમએલએનની સરકારને હટાવવાનું આહવાન કરતા મૌલાના તાહિલ ઉલ કાદરી અને વિપક્ષના મોટા નેતાઓએ આંદોલનની શરૂઆત કરી। પાકિસ્તાન અવામી તહરીકના નેતા કાદરીએ એક મોટી સભાનું આયોજન કર્યું જેમાં પીપીપી અને તહરીક ઇન્સાફ પાર્ટીના ટોચના નેતાઓ હાજર રહ્યા। ભાષણની શરૂઆતમાં જ પીપીપીના સહ અધ્યક્ષ આસિફ અલી ઝરદારીએ પૂર્વ પીએમ નવાઝ શરીફના શાબ્દિક પ્રહાર કર્યા। ઈરાને સીરિયા વિરુદ્ધ અમેરિકાના ષડયંત્રની નિંદા કરી। ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે પૂર્વોત્તર સીરિયામાં મોટી સંખ્યામાં સૈન્ય બળો તૈનાત કરવાના અમેરિકાના પગલાંનો ઉદ્દેશ દેશની ક્ષેત્રીય અખંડિતતા અને નુકસાન પહોંચાડવાનો છે। તેમણે કહ્યું કે કુર્દીશ નેતૃત્વવાળી સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ અને અમેરિકા 30,000 જવાનોનું એક દળ તૈયાર કરી રહ્યા છે જે સીરિયામાં સ્વઘોષિત કુર્દીશ સ્વાયત ક્ષેત્રની સરહદો પર તૈનાત કરી શકાય। ઈરાને આ બાબતને સીરિયાના આંતરિક મામલામાં દખલગીરીનો પ્રયાસ ગણાવ્યો। ઉત્તર કોરિયાને મનાવવાની કોશિશ મુદ્દે જાપાને કર્યું સચેત। કેનેડાના વાનકુવરમાં ઉત્તર કોરિયાના સંકટ મુદ્દે 20 દેશોના રાજનેતાઓએ બેઠક યોજી હતી। આ દરમિયાન જાપાનના વિદેશમંત્રીએ પ્યોંગયાંગ પર સતત દબાણ વધારવાની બાબતને સમર્થન આપતા કહ્યું કે વિશ્વના દેશોએ પ્યોંગયાંગની હાલની મનાવવાની કોશિશથી ભ્રમિત ન થવું જોઈએ। તેમણે કહ્યું કે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવતું મિસાઇલ અને હથિયારોનું પરીક્ષણ ભૂલવું ન જોઈએ। એક માછલીના કારણે જાપાનને જારી કરવું પડ્યું હાઈ એલર્ટ। ફુગુ બ્લોફિશ નામની આ માછલી એટલી ખતરનાક છે કે તેનાથી લોકોના જીવનો ખતરો હતો। જાપાનની ગામાગુરી શહેરના સ્થાનિક માર્કેટમાં આ માછલી વેચાણાર્થે લાવવામાં આવી હતી જેના કેટલાક અંગો અત્યંત ઝેરીલા હતા, જેથી વહીવટીતંત્રએ આ માછલીનું સેવન ન કરવાની ચેતવણી આપી। આ માછલીને અલગ અલગ 5 પેકેટમાં રાખવામાં આવી હતી જે પૈકી 5 પેકેટ વેચાઈ ચૂક્યા હતા। ચીને બનાવ્યું દરિયામાં ઊંડાણમાં જઈને સંશોધન કરતું જહાજ। શાંઘાઈમાં આ જહાજને લોન્ચ કરવામાં આવ્યું। ડોંગ ફોંગોંગ નંબર 3 આ જહાજ 103 મીટર લાંબુ અને 18 મીટર પહોળું છે અને વજન 5,800 ટન છે, જ્યારે તેની ઝડપ 15 નોટિકલ માઇલ પ્રતિ કલાકની છે। વર્ષના અંતમાં ચીન આ જહાજ દરિયામાં ઉતારશે, જેના માધ્યમથી દરિયાની અંદર સર્વેક્ષણ માટે તેમજ હવા અને પાણીનું વિશ્લેષણ કરવા ઉપયોગી સાબિત થશે। અવકાશમાં કાર ઉતારશે દુનિયાનું સૌથી તાકાતવર રોકેટ। જી હા, અમેરિકાની ખાનગી એરોસ્પેસ અને અંતરિક્ષ કંપની સ્પેસ એક્સ આ મહિનાના અંતમાં દુનિયાની સૌથી તાકાતવર રોકેટ લોન્ચ કરશે। 27 એન્જિન ધરાવતું રોકેટ અનેક રીતે મહત્વનું મનાઈ રહ્યું છે। કંપનીના જણાવ્યા અનુસાર ફોલ્કન હેવી રોકેટે તેમની ટેસ્લા રોડસ્ટર સ્પોર્ટ્સ કાર અવકાશમાં ઉતારશે। લોન્ચિંગ પહેલા સ્ટેટિક ફાયર ટેસ્ટ પણ કરવામાં આવશે, બાદમાં ડેટાની સમીક્ષા કરાશે। દક્ષિણ આફ્રિકા સામે સતત બીજી ટેસ્ટ મેચ હારતા અને સિરીઝ પણ 0-2 થી હારી જતા કેપ્ટન વિરાટ કોહલીનો ગુસ્સો પ્રેસ કોન્ફરન્સમાં દેખાયો। ટેસ્ટમાં કોહલીની પ્લેઇંગ 11 રમાડવાની મનમાની પર પત્રકારો દ્વારા સવાલ પૂછાતા કોહલીએ ગુસ્સે થઈને કહ્યું કે તમે જ કહી દો કે બેસ્ટ પ્લેઇંગ 11 શું છે, અમે તેની સાથે રમવા તૈયાર છીએ। સાથે એમ પણ કહ્યું કે અમે પરિણામને ધ્યાનમાં રાખીને પ્લેઇંગ 11 નક્કી નથી કરતા। ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો જેનાથી દરેક ખેલાડી દૂર રહેવા માંગતો હોય છે। પુજારા મેચના 5મા દિવસે ભારતની બીજી ઇનિંગમાં રનઆઉટ થયા, આ સાથે જ તેઓ ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં રનઆઉટ થવાવાળા ભારતના પહેલા અને દુનિયાના 23મા બેટ્સમેન બની ગયા। ભારતીય પીચ પર શેર સાબિત થતા ભારતીય બેટ્સમેન ફરી એકવાર સાઉથ આફ્રિકાની ફાસ્ટ બોલિંગના આક્રમણ સામે ઘૂંટણ ટેકાવી દીધા, જેનાથી ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટ મેચમાં 135 રનથી હારનો સામનો કરવો પડ્યો, જેનાથી કોહલીની ટીમના સતત 10 ટેસ્ટ સિરીઝ જીતવાના અભિયાન પર બ્રેક લાગી ગઈ। આ રીતે સતત 10 સિરીઝ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું સપનું તેનું અધૂરું રહી ગયું। તો દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચમાં ભારતની શરમજનક હાર થઈ છે। બીજી ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગમાં ફક્ત 151 રન પર આઉટ થઈ ગઈ અને ટીમને 135 રનથી હારનો સામનો કરવો પડ્યો। ટીમ ઇન્ડિયાની હારનું સૌથી મોટું કારણ પોતાની ટેસ્ટ ડેબ્યુ કરી રહેલા 21 વર્ષીય ફાસ્ટ બોલર લુંગી નગીદી રહ્યા।
जापान में रमाई रहेली हॉकी मैच में भारतीय सीनियर पुरुष हॉकी टीम ने चीयर करवा भारतीय अंडर 19 क्रिकेट टीम पहुंची थी। तेमनी साथे राहुल द्रविड़ पण मैच जोवा पहुंचाया था। मैच में भारत जापान ने 6-0 थी हार आपी। संजय लीला बंसालीनी फिल्म पद्मावत और अक्षयनी फिल्म पैडमैन वच्चे आ वर्षनो सौथी मोटो मुकाबलो। 25 जानुआरी पद्मावत 26मी पैडमैन रिलीज थई रही छे। पैडमैन नी प्रोड्यूसर ट्विंकल खन्नाए कह्युं के तेमनी फिल्म ने लई अत्यंत कॉन्फिडेंट छे। विवादों में सफड़ाये पद्मावत माटे एक सारा समाचार। हिमाचल प्रदेश में फिल्म रिलीज नो रस्तो थयो साफ। मुख्यमंत्री जयराम ठाकुरे कह्युं के तेओ कलाना दीवाना अने जो फिल्म में कई वांधाजनक न होय तो राज्य में तेनी रिलीज सामे नथी वांधो। सैनेटरी पैड्स ने लेने अक्षय आपे प्रतिक्रिया। कहूं सैनेटरी पैड्स टैक्स फ्री ज नहीं परंतु बिल्कुल मफत होवा जोईए। हॉस्पिटल में निःशुल्क वितरण थव जोईए। कहूं 5% रकम डिफेंस में कापी ने सरकार महिलाओं ने सैनेटरी पैड्स खरीदवा आपे पैसा। अक्षय कुमार की आगामी फिल्म बैडमैन 26 जानुआरी रिलीज थी। आगामी फिल्म अय्यारी में आर्मी ऑफिसर रोल निभावी रहे सिद्धार्थ मल्होत्रा की खुशी सातमा आसमान। गत फिल्म इत्तेफाक में दर्शकों नहीं परंतु आलोचकों की प्रशंसा मिली है। पिताए शाबाशी आपता भावुक थे उठ्या सिद्धार्थ। मैरिज प्लान अंगेना सवाल ने लई कंगनाए आपी प्रतिक्रिया। कहूं हाल में लग्न नहीं कोई विचार। लव स्टोरी अंगेना सवाल जवाब में कटाक्ष मारता कहूं मारा प्रणय ना किस्सा तो तमाम न्यूज पेपर में छपाई चुक्या छे। આ સાથે ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। હવે પછીનું બુલેટિન જોશો આપ મારા સહયોગી ખ્યાતિ સાથે. મને આપશો રજા. નમસ્કાર.